માધવપુરના ઘેડ ખાતે ટિંબા વિસ્તારમાં રહેતા માવદિયા સંઘ દ્વારા છેલ્લા 40 વર્ષથી પગપાળા દ્વારકા સુધીની યાત્રા કરવામાં આવે છે. ત્યારે આશરે 200 જેટલા લોકોએ ગણેશ મંદિરથી આ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ પદયાત્રાળુઓ માટે સેવાભાવી ગ્રામજનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ સંઘ દ્વારા માધવરાયજીના મંદિરે ધામધૂમથી ધજા ચડાવવામાં આવશે. આજે અમે દ્વારકાના સંઘ જવા માટે રવાના થઈએ છીએ. પ્રથમ પહેલા અમે માધવરાયના મંદિરે દર્શન કરી ભગવાન માધવરાય, ત્યાર પછી ગણપતિ બાપાના દર્શન કરી ત્યાંથી અમારો સંઘ પગયાત્રા દ્વારકા જવા માટે રવાના થાય છે. અને ત્યાંથી અમે આગળ જતા પાતા ગામથી પણ અમને સારો સહકાર મળે છે. પછી ત્યાંથી આગળ જતા ભાવિ લોકો કે જે બળેજ ગામથી પણ અમને બહુ જમવાનું, ચા પાણી, નાસ્તો વગેરે સહકાર આપે છે. ત્યાંથી જઈ આગળ સીધા દ્વારકા ભગવાનના દ્વારકાધીશના દર્શન કરવા માટે અમે ત્યાં પહોંચી જઈએ છીએ. અને આશરે અમારો સંઘ 150 થી 150 અને આજથી લગભગ 20 વર્ષથી એક ધારા, ભલે હું ક્યારેક ન પૈસું હોય પણ અમારા વૈદ્ય બાપા દર વર્ષે 20 વર્ષથી સતત દ્વારકા પગપાળા ચાલીને જાય છે.